શીખવા પ્રત્યે આટલો ઉત્સાહ દર્શાવે તો શિક્ષણનું પ્રમાણ ઊંચું લાવી શકાય. હરીશ ઠાકોર, બનાસકાંઠા. ભચાઉના નેર કડોલ બાનિયારી રણ વિસ્તારમાં હજારો હેક્ટર જમીનમાં ગેરકાયદેસર દબાણ ભૂમાફિયાઓ દ્વારા કરેલ છે તેવો માલધારીઓએ આક્ષેપ કર્યો છે. તેમજ આ મામલે વહીવટીતંત્રને અનેક રજૂઆત કરવા છતાં આંખ આડા કાન કરી રહ્યા છે. તો માલધારીઓની પશુધન માટેની ગૌચર જમીન પર દબાણ કરીને મીઠાના અગર બાંધવામાં આવેલ છે. હાલ જ્યારે નવું બાંધકામ શરૂ હતું ત્યારે વન વિભાગ દ્વારા રોપાયેલા વૃક્ષોનું નિકંદન મશીન દ્વારા કરવામાં આવ્યું હતું. વન વિભાગ માફિયાઓની સાંઠગાંઠથી કામ થઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે તેવા આક્ષેપો પણ કરવામાં આવ્યા છે, જેને લઈને આ મામલે ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે. અમારી માગણી છે કે આજરોજ નેર અને કડોળના માલધારીઓ અને વોંધ વાંઢિયા અમલિયારા શિકારપુર આજુબાજુના ભચાઉ તાલુકાના જે માલધારીઓની રજૂઆત છે કે જે મીઠાના સોલ્ટવાળા જે આપણે અભિયાનની હદમાં કડોળમાં જે વિનંતીકૃત કબજો છે તે લોકોનું મીઠાનું સોલ્ટવાળાનું અને નેરમાં જે અનટાવર્સની ટાવર્સ પેકેજની જે સરકારી પડતરની ગોચર જમીનમાં જે લોકો વિનંતીકૃત જે મીઠું પરિવહન કરી રહ્યા છે તેના અનુષ્ઠાને અને વોંધથી શિકારપુર લગી જે તે સોલ્ટવાળા છે એમની લીજ પૂરી થઈ ગઈ, સમય મર્યાદા પૂરી થઈ ગઈ હોવા છતાં એ લોકો વિનાધિકૃત કબજો જ ધરાવે છે. એમનો તમારો તાત્કાલિક કરવામાં આવે, એમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે એવી માલધારી સંગઠનની માગ છે. અને આવનારા સમયમાં માલધારી સંગઠન મુખ્યમંત્રી સમક્ષ પણ આના અનુષ્ઠાને એક રજૂઆત પણ અમે કરવાના છીએ. એના અનુષ્ઠાને ભચાઉ નાયબ કલેક્ટર સમક્ષ આજે અમે રજૂઆત કરી છે અને વોંધથી શિકારપુર સુધી અને નેર અમરસર અને કડોળના જે મીઠાના સોલ્ટ હોય એમના ઉપર તાત્કાલિક રોક લગાવવામાં આવે તેવી અમારી માગણી છે. અમારા ભચાઉ તાલુકાનો નેર ગામ નેર અમરસર કડોળ કારખાના મીઠાના ગેરકાયદેસર જમીન દબાવીને જે ઉદ્યોગપતિ કારખાનાવાળા છે દબાવીને બેઠા છે. અનેક વખત અમે રજૂઆત કરેલ છે ઝાલા સાહેબને, ફોરેસ્ટરના નાયબ કલેક્ટર સાહેબને, આજે આવેલા છે ને અહીં સાહેબને ઓફિસે, પણ આ લોકો કાંઈ સરકારી તંત્ર હોય કોઈ ધ્યાનમાં દેવા નથી આવતું. આ ભૂમાફિયા અનેક વખત રજૂઆત કરેલી છે અમે અને ઝાલા સાહેબને ફોન પણ કરેલું છે અને જાણ પણ કરેલી છે અને અનેક વખત એમને ઓફિસમાં જવાની છે કે ભાઈ આ અભિયાન જમીન ઉપર જે ગેરકાયદેસર જમીનનું દબાણ કર્યું છે એ દૂર કરો. આરટી હેઠળ દર વર્ષે